દોરડો જૂથ ગ્રામ પંચાયતના સરપંચની મુખ્યમંત્રીને રજૂઆત. બન્નીમાં શાંતિ માટે મહેસુલી દરજ્જો જરૂરી. ભુજ તાલુકાના દોરડો જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસેન ગુલબેક મુતવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી બન્નીને મહેસુલી દરજ્જો મળે એવી માંગ કરી છે. બન્ની વિસ્તારમાં હજારો વર્ષોથી માલધારી લોકો વસવાટ કરે છે, પરંતુ હજુ સુધી બન્નીના લોકો પોતાનો હક મેળવી શક્યા નથી. કારણ કે કેટલાક સંગઠનો, કેટલીક સંસ્થાઓ બન્નીના ભોળા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે, જેથી હજારો વર્ષોથી વસવાટ કરતા માલધારીઓ પોતાના હકોથી વંચિત છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ વિસ્તારને મહેસુલી હક મળ્યો નથી, જેના લીધે કેટલીક સરકારી યોજનાઓનો પણ તેમને લાભ મળી રહ્યો નથી. આ વિસ્તારના લોકોને અનેક લાભો મળવાથી તેઓ વંચિત રહે છે. જોકે કોણ એવા લોકો છે કે જે પોતાના ખિસ્સા ભરવા આ વિસ્તારના લોકોને પોતાનો હક માંગવા દેતા નથી, જેના ઉદાહરણ તરીકે સહજીવન સંસ્થા, જેને બન્નીના લોકો ગુમરાહ કર્યા છે. ફક્ત અને ફક્ત પોતાના અંગત ફાયદા માટે જેમને લઈને મિયા હુસેન ગુલબેક મુતવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે જેટલી પણ બન્નીની જમીન છે તેની માપણી કરી અને બન્નીના લોકોને પોતાનો હક આપી અને જે જમીન વધે તે ઢોરો માટે ખાલી રખાય એવી માંગણી કરાઈ છે. લોકો પોતાનો હક મેળવી અને સરકારી યોજનાઓનો પણ લાભ લઈ શકે તેવી વાત પણ અહીં થઈ રહી છે. અને હજુ પણ કોઈ પોતાના અંગત ફાયદા માટે લોકોને ગેરમાર્ગે દોરે તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તો હવે આ રજૂઆત બાદ લોકોની પીડા ઓછી થાય છે કે નહીં તે જોવાની બાબત છે. બીજી તરફ કાનૂની પ્રક્રિયા જોઈએ તો અનેક પ્રશ્નો ઊભા થાય છે. શું બન્નીના લોકો ગરાશિયા છે કે આદિવાસી છે? શું આદિવાસી એક્ટ બન્ની માટે લાગુ પડે છે? આવા અનેક પ્રશ્નો અત્યારે બન્નીમાં ઉઠી રહ્યા છે. સ્ટોરી બાય અજીમ થેબા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બન્ની.